શું તમે જાણો છો કે તમારા ઘરમાં કેટલાક સભ્યો એવા પણ છે કે જે તમે ઈચ્છતા ન હો એટલે કે વગર આમંત્રણે પણ આપણા ઘરમાં રહેતા હોય છે, જેમ કે ઘરોળી, કરોળીઓ, મચ્છર, કીડી, ઉંદર વગેરે. આમ આપણું ઘર આ બધાનું પણ ઘર છે. તો વળી ઘણા લોકો તો ફ્રેન્ડ્સ બિલાડી, કૂતરો, સસલું, પોપટ, કાચબો વગેરેને પણ પોતાના ઘરમાં પાળે છે. ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે કેટલાક ચોડકણા ગાઈએ જેનું નામ છે ઘર પ્રિય ઘર. રોજ તું તો કહે છે માં કે આ બસ આપણું કહેવાય ઘર. રોજ તું તો કહે છે માં કે આ બસ આપણું કહેવાય ઘર. પણ હું કેમ માનું માં દેખાય છે આ સૌનું ઘર. પણ હું કેમ માનું માં દેખાય છે આ સૌનું ઘર. જો તો આ ઉંદરડા કેવા પકડા પકડી રમતા. જો તો આ ઉંદરડા કેવા પકડા પકડી રમતા. મચ્છર કેવા ઉડી રહ્યા છે ઘરમાં કરોળિયા ભમતા. મચ્છર કેવા ઉડી રહ્યા છે ઘરમાં કરોળિયા ભમતા. અને ગરોળીને તુજો ને ધીમે રહી સળગતી. અને ગરોળીને તુજો ને ધીમે રહી સળગતી. હાર બંધ આ કાળી કીડીઓ જો ક્યાં દોડી જાતી. હાર બંધ આ કાળી કીડીઓ જો ક્યાં દોડી જાતી. માં જો ત્યાં આંગણિયામાં પંખી કેવા ચણે છે. માં જો ત્યાં આંગણિયામાં પંખી કે વચણે છે. બિલકુલ બહેનને મારી માફક દર વાતે ઝઘડે છે. બિલકુલ બહેનને મારી માફક દર વાતે ઝઘડે છે. એટલે જ કહું છું માં ઘર નથી ફક્ત મારું. એટલે જ કહું છું માં ઘર નથી ફક્ત મારું. ઘણા સમયથી આ બધા રહે છે આ ઘર છે સૌનું સૈયારું. ઘણા સમયથી આ બધા રહે છે આ ઘર છે સૌનું સૈયારું. ફ્રેન્ડ્સ, અહીંયા ખરું કહેવાયમાં આપણને એક જાણવા જેવું આપ્યું છે. એમાં લખ્યું છે કે ઉંદરની આંખો નબળી હોય છે. હા ફ્રેન્ડ્સ, ઉંદરની આંખ નબળી હોય છે, પરંતુ તેની સુગંધ, સ્પર્શ અને સ્વાદની ઇન્દ્રિયો એની ખૂબ જ ઉત્તમ હોય છે. બાળ મિત્રો, આપણે હંમેશા આપણું ઘર ચોખ્ખું રાખવું જોઈએ, સ્વચ્છ રાખવું જોઈએ. એટલે કે ઘરમાં ગમે ત્યાં ગંદકી કરવી જોઈએ નહીં અને કચરો હંમેશા કચરા પેટીમાં જ ફેંકવો જોઈએ. અને જે રીતે આપણે આપણા ઘરને ચોખ્ખું રાખીએ છીએ, તેવી જ રીતે આપણે આપણા ઘરની આજુબાજુનો વિસ્તાર એટલે કે આપણું આંગણું પણ ચોખ્ખું રાખવું જોઈએ. જેમ કે આપણે આપણું ઘર દરરોજ વાળવું જોઈએ અને ચોખ્ખું કરવું જોઈએ. ત્યારબાદ આપણા ઘરમાં દરરોજ પોતું પણ મારવું જોઈએ, જેથી આપણું ઘર સ્વચ્છ રહે. ત્યારબાદ કચરો છે તે કચરાપેટીની અંદર જ હંમેશા નાખવો જોઈએ. અને આપણી જે ચીજવસ્તુઓ ગમે ત્યાં પડેલી હોય તો તેને વ્યવસ્થિત એક જગ્યાએ મૂકવી જોઈએ. આપણા ઘરમાં જે જીવજંતુ દેખાતા હોય તો તે જીવજંતુને દૂર કરવા જોઈએ. અને જો કોઈ વ્યક્તિ ગમે ત્યાં કચરો ફેંકતી હોય, એટલે કે રસ્તા પર જો ગમે ત્યાં કોઈ કચરો ફેંકતું હોય, તો આપણે તેમને તે કચરો નાખતા અટકાવવું જોઈએ અને તેમને સમજાવવું જોઈએ કે આ રીતે રોડ પર ગમે તેમ કચરો ફેંકાય નહીં. તો ફ્રેન્ડ્સ, ચાલો આજે આપણે એક આ સ્વચ્છતા વિશે ગીત ગાઈએ જેનું નામ છે ચોખ્ખું ઘરનું આંગણું. ચોખ્ખું ઘરનું આંગણું, ચોખ્ખું ઘરનો ચોક, ચોખ્ખું ઘરનો હોટલો, ચોખ્ખા ઘરના લોક. ચોખ્ખું ઘરનું આંગણું, ચોખ્ખું ઘરનો ચોક, ચોખ્ખું ઘરનો હોટલો,
ચોખા ઘર ના લો, ચોખા ઘર કપડા થકી માણસ બહુ સોહાય, શરીર ચોખ્ખો રાખીએ રોગ કડી નવ થાય, ચોખા ઘર કપડા થકી માણસ બહુ સોહાય, શરીર ચોખ્ખો રાખીએ રોગ કદી નવ થાય, નાહીથી તન સાફ રહે સાચેથી મન સાફ, તન મન ઘર છે સાફ તો દૂર રહે નિત પાપ, નાહીથી તન સાફ રહે સાચેથી મન સાફ, તન મન ઘર છે સાફ તો દૂર રહે નિત પાપ. તો ફ્રેન્ડ્સ, આ ગીત તમને ગમ્યું ને? ફ્રેન્ડ્સ, ચોખ્ખા ઘરમાં રહેવું કોને ના ગમે? બધાને ચોખ્ખું ઘર ગમે છે ને? ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણું ઘર સ્વચ્છ, સુઘડ અને શણગારેલું હોય તો ખૂબ જ સરસ દેખાય છે. એટલે કે જ્યારે આપણા ઘરે કોઈ પણ પ્રસંગ કે તહેવાર આવે તો આપણે આપણા ઘરને શણગારીએ છીએ, અને આ શણગારવા માટે આપણે અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે તોરણ, ફૂલદાની, રંગોળી, દીવા વગેરેનો આપણે ઉપયોગ કરીએ છીએ. જ્યારે પણ કોઈના ઘરે જન્મદિવસનો પ્રસંગ હોય, એટલે કે કોઈના ઘરે જો કોઈ બાળકનો કે કોઈનો પણ જન્મદિવસ હોય, તો જન્મદિવસના નિમિત્તે લોકો પોતાના ઘરને ફુગ્ગા અને કાગળની પત્તીઓથી શણગારે છે. ત્યારબાદ કેટલાક લોકો દિવાળીના તહેવારમાં પોતાના ઘરને અલગ અલગ કલરની લાઇટિંગ વડે પોતાના ઘરને શણગારે છે. અને વળી કેટલાક લોકો તો પોતાના ઘરમાં જો કોઈ લગ્ન પ્રસંગ હોય, તો એ લગ્ન પ્રસંગના નિમિત્તે કેટલાક લોકો પોતાના ઘરને ફૂલ વડે પણ શણગારે છે. તો ચાલો બાળ મિત્રો, આજે આપણે હવે થોડું ચોપડીમાં લખીએ. 5-4-76 ઘર ચોપડીની અંદર પાના નંબર 28 પર આપ્યું છે કે ઘરનું ચિત્ર દોરો અને રંગ પૂરો. એટલે ફ્રેન્ડ્સ, તમારે અહીંયા એક નાનું ઘરનું ચિત્ર દોરવાનું છે અને તેમાં રંગ પૂરવાનો છે. ત્યાર પછી છે વિચારો અને લખો. તેમાં સવાલ આપણને આપ્યો છે કે તમારી સાથે ઘરમાં કોણ કોણ રહે છે? તો ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં જે જે વ્યક્તિ રહેતા હોય તો તે તમારે લખવાનું રહેશે. જેમ કે પપ્પા, મમ્મી, દાદા, દાદી, ભાઈ, બહેન વગેરે લખવાનું. ત્યારબાદ છોટુએ પાઇપને બે જુદા ભાગમાં વહેંચી તમારા ઘરના જુદા જુદા ભાગો વિશે લખો. એટલે ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં જેટલા જેટલા જુદા ભાગ આવેલા હોય તો તે તમારે તેના નામ લખવાના છે. જેમ કે રસોડું, બેડરૂમ, બેઠક રૂમ, ભણવાનો રૂમ, બાથરૂમ, એ રીતે આપણે લખવાનું રહેશે. ત્યાર પછીના પેજ પર આપ્યું છે કે ઘરમાં જોવા મળતા અન્ય બે જીવના ચિત્ર દોરો. એટલે ફ્રેન્ડ્સ, તમારા ઘરની અંદર જે જીવજંતુ દેખાતા હોય તો તેના ચિત્ર તમારે અહીંયા દોરવાના છે. જેમ કે ઉંદર છે, વંડો છે, કરોળીઓ, ઘરોળી, મચ્છર, જે કંઈ પણ તમારા ઘરમાં જે દેખાતું હોય તો તેના બે ચિત્ર અહીંયા તમારે દોરવાના છે અને નીચે તમારે નામ લખવાનું છે. ત્યાર પછી છે યાદ કરો અને લખો. તેમાં આપણને સવાલ આપ્યો છે કે તમે તમારા ઘરને સ્વચ્છ કેવી રીતે રાખો છો? એટલે ફ્રેન્ડ્સ, તમે તમારા ઘરને કઈ કઈ રીતે ચોખ્ખું કરો છો તેના વિશે તમારે અહીંયા લખવાનું રહેશે. જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા એક ચિત્ર આપ્યું છે. ત્યાં આપણને કહ્યું છે કે જુઓ, આ લતાનું ઘર છે, કેવું સુંદર રીતે શણગારેલું છે. તો ફ્રેન્ડ્સ, એની નીચે આપણને એક સવાલ આપ્યો છે કે શું તમારા ઘરને શણગારવાની કોઈ બીજી રીત છે? તો કેવી રીતે? તો ફ્રેન્ડ્સ, તમે કોઈ પણ તહેવાર કે લગ્ન પ્રસંગ કે તમારા ઘરે બર્થડે હોય તો તમે તમારા ઘરને કેવી રીતે શણગારો છો? તો તેના વિશે તમારે અહીંયા લખવાનું રહેશે. ત્યાર પછી નીચે આપ્યું છે વિચારો અને લખો. તેમાં આપણને પ્રશ્ન આપ્યો છે કે તમે ઘરને શણગારવા
કઈ વસ્તુનો ઉપયોગ કરો છો તેના નામ લખો. એટલે ફ્રેન્ડ્સ, આપણા ઘરે જો કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય, તો આપણે આપણા ઘરને શણગારીએ છીએ, તો આપણે એ શણગારવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ તેના વિશે લખવાનું છે. જેમ કે તમે ફૂલનો ઉપયોગ કરતા હોય, કલરનો ઉપયોગ કરતા હોય, ફુગ્ગાનો ઉપયોગ કરતા હોય, દીવાનો ઉપયોગ કરતા હોય, રંગોળીનો ઉપયોગ કરતા હોય, આમ તમે વગેરે વસ્તુનો જેનો ઉપયોગ કરતા હોય, તો તેનું નામ તમારે અહીંયા લખવાનું છે. તો બાળ મિત્રો, આ સાથે આપણો પાઠ 4 છોટુનું ઘર એ અહીંયા પૂરો થાય છે. આઈ હોપ કે તમને આ પાઠમાં સમજ પડી ગઈ હશે. બરાબર ને? ફરી મળીશું. બાય બાય. ટેક કેર.